નમસ્તે મિત્રો, આપણે ચતુષ્કોણની સમજ નામનું પ્રકરણ જોઈ રહ્યા છે અને એની મજા પણ માણી રહ્યા છે, જેની વાતો આપણે પહેલા જોઈ ગયા હતા કે જેમાં પહેલા સાદો વક્ર એટલે શું, તો કે પરસ્પર ન છેદતા હોય તેવા વક્રોને સાદા વક્રો કહે છે. અને સમતલીય વક્ર એટલે શું, તો કે કાગળ ઉપર અલગ અલગ બિંદુઓને પેન્સિલ ઉપાડ્યા વગર જોડવામાં આવે તો એને સમતલીય વક્ર કહે છે, અને પરસ્પર છેદતા ના હોય તો તેને સાદા વક્ર કહે છે. એના બે પ્રકાર છે. ખુલ્લો વક્ર, તો જે વક્રનું ઉદ્ભવ બિંદુ અને અંત્ય બિંદુ અલગ અલગ હોય તો તેને આપણે ખુલ્લો વક્ર કહીશું, અને જેનું ઉદ્ભવ બિંદુ અને અંત્ય બિંદુ મળતા હોય, બરાબર એક જ હોય, તો તેને આપણે બંધ વક્ર કહીશું. બંધ વક્ર જે છે એને ત્રણ ભાગમાં વહેંચી શકાય, વક્રની અંદરનો ભાગ, વક્રની બહારનો ભાગ અને વક્ર પોતે, બરાબર. ત્યાર પછી આપણે જોયું તું બહુકોણ એટલે શું, તો રેખાખંડોથી બનતા બંધ વક્રને બરાબર આપણે બહુકોણ કહીએ છીએ. અને બહુ એ જે રેખાખંડો છે એ બહુકોણની બાજુઓ છે, અને આ રેખાખંડો જે જગ્યાએ છેદે છે તે તેમનું શિરોબિંદુ એટલે કે બંને રેખાખંડોથી બનતી રચનાને આપણે ખૂણો પણ કહીશું, બરાબર. ત્રિકોણ, ચતુષ્કોણ, પછી ત્રિકોણ છે, ચતુષ્કોણ છે, પછી ષષ્ઠકોણ છે, અષ્ટકોણ છે, આ બધા જ એ બહુકોણના ઉદાહરણો છે. ત્યાર પછી આપણે વિકર્ણની વાત કરી હતી, જેમાં કહ્યું હતું કે ક્રમમાં ના આવતા હોય, ક્રમમાં ના આવતા હોય તેવા શિરોબિંદુને જોડવાથી મળતા રેખાખંડને આપણે વિકર્ણ કહીએ છીએ. વિકર્ણના આધારે બહુકોણના બે પ્રકાર છે, એક બહિર્મુખ બહુકોણ અને એક અંતર્મુખ બહુકોણ. બહિર્મુખ બહુકોણ એટલે શું, જે બહુકોણના તમામ વિકર્ણો બહુકોણની અંદર હોય એટલે કે પરસ્પર છેદતા હોય તો તેને આપણે બહિર્મુખ બહુકોણ કહીએ છીએ, અને જે બહુકોણના વિકર્ણો અંદર પણ હોઈ શકે બહાર પણ હોઈ શકે પરંતુ છેદતા ના હોય તો તેને આપણે અંતર્મુખ બહુકોણ કહીએ છીએ, બરાબર. આ વાત આપણે પરમ દિવસે જોઈ હતી. ગઈકાલે આપણે બહુકોણના પ્રકાર કઈ રીતે જોયા હતા, તો કે જે રેખાખંડો છે રેખાખંડની લંબાઈ અને ખૂણાની માપના આધારે જોયા હતા. તો પહેલું હતું નિયમિત બહુકોણ. નિયમિત બહુકોણ એટલે શું, તો જે બહુકોણના તમામ રેખાખંડો એટલે કે બાજુઓ પણ સરખી હોય અને તમામ ખૂણાઓ પણ સરખા હોય તો તેવા રેખાખંડને આપણે નિયમિત બહુકોણ કહ્યો હતો, બરાબર. અને એની અંદર સંબાજુ ત્રિકોણ અને ચોરસનો સમાવેશ થતો હતો. ત્યાર પછી અનિયમિત બહુકોણ, તો જે બહુકોણ નિયમિત ના હોય તેને આપણે અનિયમિત બહુકોણ કહ્યો હતો. ત્યાર પછી ખૂણાના સરવાળાનો ગુણધર્મ જોયો હતો, જેની અંદર આપણે જોયું હતું કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો થતો હતો 180, ચતુષ્કોણના ચારેય ખૂણાનો સરવાળો થતો હતો 360. કેમ થતો હતો, તો કે ચતુષ્કોણ વડે બે ત્રિકોણ રચાય છે. તે જ રીતે પંચકોણનું જોયું હતું કે પંચકોણના પાંચેય ખૂણાનો સરવાળો થતો હતો 540. તો કેમ, તો કે મેં કહ્યું હતું કે તેના દ્વારા ત્રણ ત્રિકોણ રચાય છે, એટલે 180 × 3 = 18 = 54, 540. પણ એના અંતે એક તારણ લખ્યું હતું જેમાં શીખવા મળ્યું હતું કે એન બાજુઓ જો હોય, ખૂણા બહુકોણને એન બાજુઓ હોય તો એનમાંથી બે બાદ કર્યા પછી એને 180 વડે ગુણવાથી આપણને જે તે બહુકોણના કુલ ખૂણાના માપનો સરવાળો મળે. તો એમાં આપણે આજે થોડાક આગળ જવાના છીએ. તો આપણે પહેલા લખી દઈએ બહુકોણના ખૂણાના માપનો સરવાળો, માપનો સરવાળો બરાબર જે એન છે એનમાંથી બે કાઢી નાખો અને 180 વડે ગુણીએ તો આપણને મળી જાય. તો આજે આપણે અલગ અલગ જોઈશું. પહેલા લખીએ ષટ્કોણ. તો ષટ્કોણ એટલે કેટલા ખૂણા હશે, 6 ખૂણા, તો બાજુઓ પણ 6 હશે, તેથી લખાય ષટ્કોણ છે એટલે n બરાબર કેટલા થશે, 6. માટે લખીશું ષટ્કોણના કોણના ખૂણાના માપનો સરવાળો બરાબર n માઇનસ 2 ગુણ્યા 180 થશે. તો એમ કેટલા છે, 6. તો 6 માંથી કેટલા જશે, 2 જશે, તો રહેશે કોણ, 180. તો 6 માંથી 2 જશે તો કેટલા હશે, 4. 4 ગુણ્યા 180 તો 18 × 4 = 720. આ ષટ્કોણનું થાય, બરાબર. એ જ રીતે 11 એક પછી બીજો લખીએ
એમાં ષટકોણની બદલે અષ્ટકોણ રાખીએ તો જો અષ્ટકોણ હશે તો એની અંદર n કેટલા હશે અષ્ટકોણમાં n કેટલા હશે 8 ખૂણા એટલે બાજુઓની સંખ્યા પણ 8 આવશે માટે લખીશું અષ્ટકોણના ખૂણાના માપનો સરવાળો n minus 2 गुणिया 180 तो अष्टकोण में कितना आ से 8 8 में कितना करना है पाना है 2 और मैंने कितना वाले में 180 तो 8 में 2 जैसे तो 6 रहे तो 6 गुणिया 180 तो 6 8 6 8 48 में 8 बोली पड़ी जाए 6 1 6 4 10 तो 1080 तो बराबर એવી જ રીતે આપણે ડાયરેક્ટ એવું કહી દેવામાં આવે કે જો n બરાબર 11 હોય તો ખૂણાના માપનો બહુકોણના ખૂણાનું માપ શોધો બહુકોણના ખૂણાનું ખૂણાનો સરવાળો આવું પૂછે તો પણ આપણે આવડવું જોઈએ તો શું થશે તો લખવાનો બહુકોણના ખૂણાનો ખૂણાનો સરવાળો બરાબર કેટલો થશે n minus 2 ગુણ્યા 180 તો n કેટલા હતા 11 એમાંથી 2 જશે તો 11 માંથી 2 જશે ગુણ્યા 180 તો 11 માંથી 2 જશે તો 9 ગુણ્યા 180 એટલે 1440 આનો ગુણાકાર આવે તો આ રીતે આપણે માત્ર ને માત્ર ખૂણા પરથી કા તો બાજુઓની સંખ્યાના આધારે એ બહુકોણના બધા જ ખૂણાના માપનો સરવાળો કેટલો થઈએ થશે તે આપણે કહી શકીએ છીએ બરાબર હવે આજે આગળ જઈએ છે વિકર્ણોની સંખ્યાના આધારે તો એ આપણે હવે ગણીશું ચલો તો આપણે આજે હવે ફરી નવો એક મુદ્દો શીખીએ આપણે ખૂણાના સરવાળાઓ જોયા હવે નિયમિત બહુકોણના વિકર્ણોની સંખ્યા શોધવાની છે આમ તો આપણે વિકર્ણો કયા કયામાં મળશે તો પહેલી વાત લઈ કે આપણે બહુકોણના નામ લખીશું પહેલા ત્રિકોણ બરાબર તો એક ત્રિકોણ દોરીએ હવે ત્રિકોણની અંદર વિકર્ણ એટલે શું ક્રમિક શિરોબિંદુ છોડી ને જે શિરોબિંદુ આવે એની સાથે જોડતો રેખાખંડ હવે એ બી સી હવે એ છે એના પછી પણ આવે બી તો બી ને નહીં આવે સી તો એ ને સી સાથે જોડતો રેખાખંડ તો અહીંયા વિકર્ણ બનતો નથી એનો મતલબ કે ત્રિકોણને વિકર્ણ ન હોય તો અહીંયા લખવાનું વિકર્ણ વિકર્ણ તો આને કેટલા વિકર્ણ હશે વિકર્ણોની સંખ્યા જો વાત કરીએ તો વિકર્ણોની સંખ્યા ત્રિકોણને કેટલી હશે શૂન્ય હશે એ જ રીતે ચતુષ્કોણની વાત કરીએ બીજું ચતુષ્કોણ તો ચતુષ્કોણ જો આપણે દોરીએ આ રીતના આપણે ચતુષ્કોણ દોર્યો A B C D તો A છે A પછી ક્રમે કયો આવે છે B B ને છોડ દો ને C તો A C દોર્યું હવે B છે B પછી આવે છે C ને છોડ દો B સાથે જોડો D આવે C D ને છોડ દો ને તો બે જાય તો વિકર્ણોની સંખ્યા કેટલી આવે છે વિકર્ણોની સંખ્યા એ આપણને કેટલી મળી 2 એવી જ રીતે નંબર 3 પંચકોણ દોરી આપણે ગઈકાલે આ દોર્યો હતો પરમ દિવસે આ રીતનો પંચકોણ જો દોરવામાં આવે નામ આપે એ બી સી ડી અને ઈ તો એ એનો પછી ક્રમિક બી થાય છે એની પછી સી તો એ અને સી ને જોડી શકાય એટલે આપણે એને આપણે અલગ રંગથી કરીએ એ અને સી હવે બી પછી સી ને છોડો ડી એટલે બી અને ડી પછી સી ની વાળી સી ડી ને છોડ દો એટલે ઈ એટલે સી પછી ડી ડી પછી ઈ ને આ છોડ દો અને ઈ ઈ એ પછી એ ને છોડ દો એટલે બી બરાબર તો આવી રીતના વિકર્ણો દોર્યા હતા તો કેટલા વિકર્ણો થયા હતા 1 2 3 4 અને 5 તો અહીંયા વિકર્ણોની સંખ્યા કેટલી મળશે 5 તો આ રીતે તો આપણે
વિકર્ણ શોધી શકીએ છીએ પણ વિકર્ણ શોધવાનો એક વિશિષ્ટ સૂત્ર પણ છે તો એ નિયમિત બહુકોણ માટે લાગુ પડે છે તો લખવાનું નિયમિત બહુકોણના વિકર્ણોની સંખ્યા બરાબર n કૌંસમાં n કૌંસમાં n માઈનસ 1 આખાના છેદમાં 2 માઈનસ n તો આ રીતે પણ વિકર્ણોની સંખ્યા નક્કી કરી શકાય છે તો આના એકાદ દાખલા ગણીએ અને એવા દાખલાઓ તમને ઘરેથી આપીશું તો પહેલો દાખલો એક બનાવ્યો છે કે n બરાબર 5 એટલે નિયમિત બહુકોણના બાજુ કે ખૂણાઓની સંખ્યા 5 હોય છે તો વિકર્ણોની સંખ્યા કેટલી આવશે તો આપણે સૂત્ર લખીશું વિકર્ણોની સંખ્યા બરાબર સૂત્ર શું છે n n માઈનસ 1 ભાગ્યા 2 માઈનસ n હવે જ્યાં જ્યાં n છે ત્યાં 5 લખીશું તો લખાશે શું 5 5 માંથી 1 જશે 2 માઈનસ 5 તો સાદો રૂપ આપીશું તો ખ્યાલ આવી જશે 5 માંથી 1 જશે 4 4 ગુણ્યા 5 20 20 ભાગ્યા 2 અને માઈનસ 5 તો 20 ભાગ્યા 2 કેટલા થશે 10 10 માંથી 5 જશે તો રહેશે 5 એટલે વિકર્ણોની સંખ્યા કેટલી આવશે 5 તો આપણે લખ્યું હતું કે પંચકોણ n બરાબર 5 હોય તો વિકર્ણોની સંખ્યા 5 એટલે આવા જ અલગ અલગ માટે જોઈએ જોઈએ આગળ બીજો દાખલો જો n બરાબર 8 હોય n એટલે બાજુઓની સંખ્યા 8 હોય તો શું થાય તો લખાય કે વિકર્ણોની સંખ્યા n n માઇનસ 1 આખાના છેદમાં 2 માઇનસ n તો આ સૂત્ર મૂકવાનું થશે હવે n બરાબર કેટલા મૂકીશું 8 તો લખીશું 8 કૌંસમાં 8 માઇનસ 1 આખાના છેદમાં 2 આવશે અને એના માઇનસ 8 એટલે 8 માંથી 1 જશે તો 7 7 8 56 56 ભાગ્યા 2 માઇનસ 8 તો 56 ભાગ્યા 2 કેટલા થશે તો 28 દુ 56 બરાબર અને માઇનસ 8 એટલે અહીંયા વિકર્ણોની સંખ્યા કેટલી આવશે 20 આવશે અને એ રહ્યો જે એક નાનો દાખલો લઈએ ત્રીજો જો n બરાબર 7 હોય તો શું આવશે લખીશું વિકર્ણોની સંખ્યા n n માઇનસ 1 આખાના છેદમાં 2 માઇનસ n તો જ્યાં જ્યાં n છે ત્યાં આપણે આ 7 મૂકીશું તો લખીશું 7 7 માઇનસ 1 ભાગ્યા 2 માઇનસ 7 તો શું થશે 7 માંથી 1 જશે 6 7 6 42 ભાગ્યા 2 માઇનસ 7 તો 42 ભાગ્યા 2 કરીશું તો કેટલા આવશે 21 તો 42 માઇનસ 7 તો આવા સમયે 21 માંથી 7 જશે તો વિકર્ણોની સંખ્યા 14 મળશે તો આ રીતે વિકર્ણોની સંખ્યા આપણે શોધી શકીએ છીએ તો આ રીતની ગણતરીઓ આપણે કરવાની રહેશે આજે આટલે રાખીએ છીએ નમસ્કાર